हरिओम विद्यार्थी मित्रों, केम छो? मजामा? अपेक्षा राखू के कोरोना नी महामारी नी वच्चे पण गुरु महाराज मौनी बापू तथा भगवती मां शारदा तथा इष्टदेव भगवान श्री स्वामीनारायण नी कृपा थी तमे अने तमारा परिवार मां सौ व्यक्तिओ सकुशल हशो। विद्यार्थी मित्रों, गई काले 17 मेना रोज गुजरात उच्चतर माध्यमिक विभाग द्वारा धोरण 12 साइंस नु बोर्ड नु परिणाम डिक्लेर करवामां आव्युं। ऑल ओवर गुजरात नु रिजल्ट 74% छे, 74% छे। आ रिजल्ट नी अंदर एकंदरे जोवा जईए तो पासिंग रेशियो 74% छे, परंतु मेरिट रेशियो जो जोवा जईए तो घणो बधो डाउन छे। साथे साथे विद्यार्थी मित्रों, आपनी शाळा मौनी ग्रुप ऑफ स्कूल एनु गईकाले 12 साइंस नु रिजल्ट ऑल ओवर शाळा नु 98% आव्यु। पहला तो ते बदल तमने तमारा वालीओने तथा समग्र मौनी परिवारना तमाम सभ्यों ने घणी बधी हार्दिक शुभकामनाओ। साथे साथे शाळानी अंदर कुल 48 स्टूडेंट ए टू ग्रेड प्राप्त कर्यो छे, जेमांथी 4 विद्यार्थीओ एवा छे के जेओ A1 ग्रेड नी अंदर 1-2 માર્ક્સ માટે ચૂકી ગયા છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, હું એ વિદ્યાર્થીઓને પણ ખાસ અનુરોધ કરીશ કે દીકરાઓ, એને લઈને પણ આપણે બિલકુલ ચિંતિત કે વ્યથિત થવાનું નથી। હું તમને 11 વર્ષના ભૂતકાળના ઉદાહરણો આપું તો 11 વર્ષે પણ અમુક એવા બાળકો હતા કે જેઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલો, A1 ગ્રેડ તો પ્રાપ્ત કરેલા હતા જ, પરંતુ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલા પણ બાળકો હતા। તેમ છતાં એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલા બાળકો એક ગુજકેટની અંદર જબરદસ્ત પ્રિપેરેશન કરી અને પોતાને જોઈતી ગુજરાતની ટોપ લેવલની કોલેજની અંદર અને પોતાને જોઈતી જે તે એન્જિનિયરિંગ બ્રાન્ચની અંદર ખૂબ સુંદર રીતે એડમિશન પ્રાપ્ત કરી ચૂક્યા। કહેવાનું તાત્પર્ય કે A1 ગ્રેડ આવે તો જ તમે બેસ્ટ કોલેજ કે બેસ્ટ બ્રાન્ચ મેળવી શકતે એવું નથી। A1 ગ્રેડ એ પણ બેટા તમારી બુદ્ધિ ક્ષમતાનો કોઈ માપદંડ નથી। હા, આપણો એક ગોલ, આપણો એક પ્રયાસ એ ચોક્કસ હતો કે આપણે એને અચીવ કરીએ, એને ટચ કરીએ, બરાબર ને, અને સફળતા પ્રાપ્ત કરી અને આનંદ મહેસૂસ કરીએ। પરંતુ મેં આગળ કીધું એ પ્રમાણે કે કદાચ તમે એ દરેક બાબતથી 1-2 માર્ક્સથી રહી ચૂક્યા છો, તો નિરાશ થવાની બેટા કોઈ આવશ્યકતા નથી। તમારી જે શૈક્ષણિક કારકિર્દી છે, એ શૈક્ષણિક કારકિર્દીનો જે 12th સાયન્સમાં પ્રથમ પડાવ પસાર થયો છે, મતલબ કે તમારી ગુજરાત બોર્ડ અને જે ગુજકેટ લેવાની છે એનો જે 60-40નો રેશિયો છે, એમાંથી આ પ્રથમ પડાવ તમે કમ્પ્લીટ કર્યો છે અને આ પ્રથમ પડાવને અંતે બેટા તમને એ તો આઈડિયા આવી ગયો કે ભાઈ 60% લેકે મારું જે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ડિક્લેર થયું છે એના 60% લેકે મારું કેટલું કૌરવ થયું। તો હવે મારે જે ગુજકેટ 40% આપવાની છે, 40%ની અંદર જે ગુજકેટ છે એ ગુજકેટની અંદર મારે કેટલું કૌરવ કરવું પડશે। હંમેશા યાદ રાખજો, જે વ્યક્તિઓ જીવનમાં સફળ થયેલા છે, જેની બાયોગ્રાફીઓ આપણે જોઈએ છીએ કે સાંભળીએ છીએ, આ વ્યક્તિઓ પણ પોતાની કેરિયરની ઇનિંગ્સ જ્યારે રમી રહ્યા હતા ત્યારે કોઈ ને કોઈ જગ્યાએ ઘણી વખત એવું બન્યું હશે
કે એને પણ ધાર્યું પરિણામ નહીં મળ્યું હોય, પરંતુ તેમ છતાં એ વ્યક્તિઓ ટોપ લેવલ પર પહોંચી ચૂકી, પોતે જે પણ સ્વપ્નાઓ સેવાતા કે મારે આ પ્રકારની મોટી મોટી કંપનીઓ કે ઇન્ડસ્ટ્રીઝ સ્થાપિત કરવી છે, એ બધું જે વ્યક્તિઓ કરી શક્યા, એનું કારણ એક જ કે એ જ્યારે પોતાની કેરિયર બનાવી રહ્યા હતા ત્યારે વચ્ચે વચ્ચે જ્યાં પણ એવી ક્ષણો આવી કે જ્યાં તેઓ થોડા ઘણા પણ હતાશ થયા, તો એ લોકો એ હતાશ ક્ષણો પર લાંબો સમય વિચાર્યા ના કર્યું, પણ એ હતાશ થયેલી ક્ષણ પર એ લોકોએ તરત જ પોતાની અંદર એક નવી ઉર્જા, એક નવી એનર્જી ઉત્પન્ન કરી અને વિચાર્યું કે હવે પછીના પડાવ પર હું કઈ રીતે જબરદસ્ત સફળતા સાથે આગળ વધી શકું, અને પછી તરત જ તેઓએ એ દિશામાં કૂચ કરી. એટલે વ્યક્તિઓ જીવનમાં સક્સેસ થઈ. વિદ્યાર્થી મિત્રો, મેં કીધું એ પ્રમાણે કે તમને 60% પ્રમાણે બોર્ડની અંદર આઈડિયા તો આવી જ ગયો કે કેટલું કવરઅપ થયું છે તમારાથી રિઝલ્ટ. તો હવે તમારો બીજો પડાવ ગુજકેટ છે, બીજો પડાવ જેડબલી છે, પછીનો પડાવ નીટ છે. તો તમારે હવે એ પડાવ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમારે એ પણ પોઝિટિવ વિચારવું જોઈએ કે આ વર્ષે તમને આ બધી જ એક્ઝામો અટેન્ડ કરવા માટે પ્રિપેરેશનનો સમય કેટલો મળ્યો છે. આજની તારીખની અંદર એક પણ મિનિટ ન બગાડતા જો તમે તમારા કાર્ય પર અપ ટુ ડેટ લાગેલા હો, આયોજનબદ્ધ લાગેલા હો, અને મોની ગ્રુપ ઓફ સ્કૂલની મેનેજમેન્ટ ટીમ એ તમારી સાથે સતત ઓનલાઈન કોન્ટેક્ટમાં છે, એ લોકો કન્ટિન્યુ તમને ટાઈમ ટેબલ બનાવીને આપે છે, તમારી એક્ઝામો લે છે, તમને એક્ઝામોમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તમારી સાથે એ લોકો કનેક્ટેડ છે, પૂરી એનર્જીથી સપોર્ટ કરો, પૂરી એનર્જીથી તમારી જે શૈક્ષણિક યાત્રા છે એમાં આગળ વધો. કોઈ જગ્યાએ એક બે માર્ક્સ કે 1% માટે પણ આપણે નર્વસ થઈ અટકી અને 2-4 દિવસ બગાડવાની કોઈ આવશ્યકતા નથી. આપણા હાથમાં બધા મહેનત હતી, આપણા હાથમાં પ્રયત્ન હતો, એ આપણે છેલ્લા દિવસ સુધી કરેલો. રિઝલ્ટ એ મારા કે તમારા હાથમાં નહોતું. રિઝલ્ટ ગુજરાત ઉચ્ચતર શિક્ષણ બોર્ડે જે પણ આપ્યું આપણે એનો સહર્ષ સ્વીકાર કરવો જોઈએ, અને હવે પછી આપણે શું કરી શકીએ એના માટે કટિબદ્ધ થવું જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો, હું ફરી એકવાર કહું, કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ નેગેટિવ વિચારોમાં અટક્યા વગર હકારાત્મક રીતે કન્ટિન્યુ બેટા આગળ વધો, અને કોઈ પણ જગ્યાએ તમારે અમારી હેલ્પની આવશ્યકતા હોય તો તમે લેન્ડલાઇન નંબર પર અથવા મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો, મારો કોન્ટેક્ટ કરી શકો છો, જે બી સરનો કોન્ટેક્ટ કરી શકો છો, કે મેનેજમેન્ટ ટીમના સભ્યોનો, કે તમારા જે તે ગુરુજનોનો કોન્ટેક્ટ કરી અને તમે એ દિશામાં હકારાત્મક થિંકિંગ કરી, હકારાત્મક વિચારો મેળવી અને આગળ વધી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો, ફરી આપ સૌને ગઈકાલે જે 12 સાયન્સનું રિઝલ્ટ ડિક્લેર થયું છે એની રિઝલ્ટની અંદર તમે બધાએ ખૂબ અને ખૂબ સરસ દેખાવ કર્યો છે, એ બદલ આપણા સૌના પ્રિય અને આપણા સૌના માર્ગદર્શક એવા શ્રી જે બી પટેલ સાહેબ તથા મોની ગ્રુપ ઓફ સ્કૂલની સમગ્ર ટીમ વતી આપ સૌને ફરી ઘણી બધી હાર્દિક શુભકામનાઓ. અને સાથે સાથે ફરી એકવાર તમે ઓનલાઈન જે ટાઈમ ટેબલને ફોલો કરી રહ્યા છો એમાં પૂર્ણ નિષ્ઠાથી લાગો, 100% એનર્જેટિક વર્ક કરો. હરિઓમ મિત્રો.